ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર સુરક્ષાની પાંખ એવા એરફોર્સ દ્વારા 1965માં થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતાં આ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગર સ્ટેશનમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં યુદ્ધ સમયે ઉપયોગમાં લેવાયેલા MiG-29 જગુઆર સહિતના યુદ્ધ જહાજો તેમજ હાલની આધુનિક ટેકનોલોજી પ્રમાણે એરફોર્સ દ્વારા બનાવવામાં આવેલા 119 HU યુનિટ Mi-17 V-5 હેલિકોપ્ટર મૂકવામાં આવ્યા હતા તથા આ સાધનોથી થતી સુરક્ષા, તેની કામગીરી વગેરે વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ એરફોર્સની પોતાની કળા દ્વારા નેવી બેન્ડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નાઇટ ફ્લાઇટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં 1965ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનપત્રોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજ જામનગર મેં હમ મુખ્ય રૂપ સે ચાર કિસ્મ કે જહાજો કા ડિસ્પ્લે કર રહે હૈ. એક જહાજ Mi-17 V-5 હમારે બગલ મેં ખડા હૈ, ઉસકે તરફ દૂસરી તરફ ચેતક ખડા હૈ, ઉસકે દૂસરી તરફ જેગવાર એરક્રાફ્ટ ખડે હૈ, ઓર ઉસકે દૂર મેં MiG-29 એરક્રાફ્ટ ખડે હૈ. મેં ઇસ તરફ સે શુરૂ કરૂંગા તો Mi-17 એક મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર હૈ. Mi-17 કા લેટેસ્ટ વર્ઝન યે હૈ હમારે એરફોર્સ મેં, ઓર ઇસકા ઇસ્તેમાલ હમને કાફી બાઢ રાહત કાર્ય મેં કિયા હુઆ હૈ. જૈસે ઉત્તરાખંડ મેં જબ આપદા આઈ હતી તો હમને ઇસકા ઇસ્તેમાલ કિયા થા. સિમિલરલી જબ ઉડીસામાં બાઢ આઈ હતી તો હમને ઇસ્તેમાલ કિયા થા. ઇસકે અલાવા યે જહાજ દુશ્મન પર હમલા કરને કે લિયે ભી ઇસ્તેમાલ કિયા જા સકતા હૈ. ઇસમેં રોકેટ પોડ્સ લગે હુએ હૈ. ઇસકે અલાવા યહાં પે હથિયાર, દૂસરે કિસ્મ કે હથિયાર ભી લગ જાતે હૈ જિસસે હમ દુશ્મન પર હમલા કર સકતે હૈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.